ભરૂચ અને દહેજ વચ્ચે આવેલ કેસરોલ ગામ નજીક આવેલ ટોલટેક્સ પ્લાઝા પર ભરૂચ રજીસ્ટ્રેશન એ લક્ઝરી બસ હોવા છતાંય ટોલટેક્સ દ્વારા ટોલ વસૂલવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો ટોલ દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC દ્વારા વર્ષ 2018 ભરૂચથી દહેજને જોડતા 48 કિલોમીટર સ્ટેટ હાઈવેનું નવીનીકરણ કરી તેને 6 લેનમાં ફેરવી દેવાયો હતો. આ માર્ગ પરથી પસાર થતા 2XL થી મલ્ટી XL વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેમાં ભરૂચ દહેજ માર્ગ પરથી 2-વ્હીલર 3-વ્હીલર્સ LMV ST બસ તથા ભરૂચનો પાર્સિંગ ધરાવતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેંગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે એક લક્ઝરી બસ ભરૂચ રજીસ્ટ્રેશનની છે, પરંતુ તેની નંબર પ્લેટ GJ06 હોય કેસરોલ ગામ નજીક આવેલ ટોલ પરથી અવર જવર કરતા વખતે ટોલટેક્સવાળા તેને રોકીને ટોલની માંગણી કરવામાં આવે છે. જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલટેક્સના સંચાલકોને અનેક વખત રજૂઆતો કરવા છતાંય તેઓ માનતા નહીં હોય ટોલ બુથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો. જો ટોલ બુથવાળા તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે તેઓએ ટોલ બુથના સંચાલકને તેની ઓફિસમાં રજૂઆત કરતા ટોલ બુથનું સંચાલન કરતા સંદીપ સિંગારેએ જણાવ્યું હતું કે આ તેમની બસ દહેજની છે, પણ તેઓનું પાર્સિંગ GJ16 નહીં હોવાથી તેમને અમે નહીં છોડી શકતા. તેમ છતાંય અમે તેમને 50% ડિસ્કાઉન્ટ આપીને પણ બસ જવા દઈએ છીએ, પણ તેમને ટોલ જ નહીં ભરવો તે અમારી નોટિફિકેશનમાં નહીં આવતું હોવાનું જણાવ્યું હતું. ખાલી નંબર પ્લેટ GJ6 છે અને ભરૂચ રજીસ્ટ્રેશન બસ છે મારી. હાલો જે કેસોલ ટોલ નાખું છે એ ત્યાં વારમ ઘડીએ રોકવામાં આવે છે. અમે કીધું કે અમને કોઈ સહાય આપો. નીતિન ગડકરી સાહેબે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબે એમ કીધું કે 50-60 કિલોમીટરની રેન્જમાં જે કોઈ લોકલ આવતા હોય તે લોકોને ફ્રીમાં જવા દેવામાં આવે, કે કાગળિયા બતાવીને કે ભાઈ લાયસન્સ છે, આધાર કાર્ડ છે, ગાડીના કાગળિયા છે બતાવીને જવા દેવામાં આવે. તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી ને અમને વારંવાર ગાડીમાં પાર્ટી બેઠેલી હોય, કંપનીનો સ્ટાફ બેઠેલો હોય, એમને કલાકો કલાક ઊભી રાખવામાં આવે છે ગાડી, છતાં પણ જવા નથી દેતા. અમારે બીજી ગાડી બોલાવીને ગાડી મોકલવા પડે છે સ્ટાફને. તમે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી? ના, હજુ ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી નથી. કરીશું ને, જો એનું કોઈ નિરાકરણ આવે તો ઠીક છે, ના આવે તો પછી અમે ગાંધીજીડિયા માર્ગે આંદોલન કરીશું. છેલ્લે નહીં બને તો અમે અમારા બૈરી છોકરાઓ લઈને ટોલ ટેક્સ પર આંદોલન કરીશું. ભરૂચ રજીસ્ટ્રેશન જે ભરૂચ RTO માં અહીંયાના કાગળિયા બોલે છે ભરૂચના, એમ છતાં અમને અહીંયાથી જવા નથી દેતા. ના, અમે અહીંયાના ધારાસભ્યને કોઈ જાણ કરી નથી. બોલો. મારું નામ નિતેશ ગોયલ છે, અહીંનો લોકલ રહેવાસી છું. ને અમારી ગાડી અહીંની ભરૂચના ડોક્યુમેન્ટની બોલે છે, તે છતાં આ કેસરોલ ટોલ ટેક્સ વાળા અમને વારે ઘરે હેરાન ગતિ કરે છે. ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા, તો અમે હવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા ઘરે હડતાલ પર ઉતરીશું. અને હડતાલથી બી જો આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે તેમને બી જાણ કરીશું. ને તેનું બી નિરાકરણ નહીં આવે તો અમારા સમાજના વ્યક્તિ, અમારા ગામના વ્યક્તિ અને અમારા જેટલો બી જૂથ હશે એનો અહીંયા અહીંયા લાવી અને અમે એક આંદોલન કરીશું. અને આને કઈ બી પ્રોબ્લેમ થશે કે હાનિ થશે તો હાનિ ટોટલી જવાબદારી કેસોલ ટોલ ટેક્સના જે અધિકારી છે તેની રહેશે. અહીંયા વારંવાર અમને કેસોલ ટોલ નાકા પર હેરાન કરે છે. અહીંયા ભરૂચ મુલત ટોલ નાકો ત્યાં અમે લાયસન્સ બતાવીએ તો પણ અમને જવા દેશે. અમારા કાગળ બધા ભરૂચ પાર્સિંગ ના છે, ખાલી નંબર પ્લેટ અલગ છે અમારી. તો અહીંયા વારંવાર કેસોલ કેમ હેરાન કરે છે અમને? પરથી ફાડીને જવા દે, એવું નહીં ચાલે. એવું રજૂઆત કરી અમે રજૂઆત હજુ નહીં કરી, અમે કરવાના છે રજૂઆત. હવે અમને આ ન્યાય નહીં મળે તો પછી અમે ન્યાય નહીં મળે તો અમે આગળ જશું. હવે 12:30 ની જય માતાજી વાળાની બસ ટ્રાવેલ્સ રોહિતી છે. છેલ્લા 7 મહિનાથી એમને એક પણ ટિકિટ કપાવી નથી. જયારે પણ આવે ત્યારે ટ્રાફિક જામ કરી અને બગાડીને લઈ જાય છે. અને અત્યારે પણ 8:30 રોહિતી છે, કોઈ પણ ટિકિટ કપાવતા નથી. બીજી બસ વાળાના ફોટો પાડીને દેખાડે છે. બધાની પાસ સિસ્ટમ છે, 50% ડિસ્કાઉન્ટ આપી છે, એ અમને લેવું નથી. 50% ડિસ્કાઉન્ટમાં પણ એમને તકલીફ પડે છે. બધી બસોને અમે ડિસ્કાઉન્ટ આપીને ઓલું કરીએ છીએ. નથી મંથલી પાસ લેવો, નથી એક ટિકિટ કપાવી. છેલ્લા 7 મહિનાથી એક પણ ટિકિટ કપાવી નથી અને કાયમ જયારે રોકી ત્યારે આ રીતના મગજમારી કરે. યહાં પે મેં મેનેજર કી પોસ્ટ પે કામ કર રહા હું. એ જો ઇશ્યુ આજ બહાર ચલ રહા હૈ, યે ટોલ ચાલુ હોને કે સાથ ચાલુ હુઆ, ઇનકી જો ગાડી હૈ જીજે 16 નંબર પ્લેટ નહીં, ઇનકા દહેજ કા ગાડી હૈ લેકિન યે જીજે 16 નહીં,
और हमारे पास जो नोटिफिकेशन है जीजे 16 की गाड़ी हम फ्री छोड़ रहे, अगर इनकी गाड़ी जीजे 16 नंबर प्लेट की रहती तो हम इन्हें फ्री छोड़ देते, इनकी गाड़ी जीजे 16 नहीं है इसलिए हम इनको नहीं छोड़ सकते। फिर भी हमने इन्हें 50% डिस्काउंट दे के बात की थी लेकिन वो लोग नहीं मान रहे और इस वजह से वो गाड़ी उठा के। અરે 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 બહુ ખુશ લાગે છે ને, એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું? શું વાત કરે, પણ તારી તો કોમર્સ લાઈન હતી, એવી કઈ કોલેજ છે જે આઈટી કમ્પ્યુટર માં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી આઈટી પ્રોફેશનલ પણ બની શકાય? મારે પણ મારું કેરિયર યાર આઈટી કમ્પ્યુટર માં કરવાનું છે। અરે આઈટી કમ્પ્યુટર ને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સિસ માં કવર થાય છે, એટલે MKICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે। MKICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA કોલેજ, મેનેજ્ડ બાય શ્રી સત વિદ્યા મંડળ એન્ડ એફિલિએટેડ બાય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટેલ અને હા, જોબ પ્લેસમેન્ટ તો ખરું જ। યહાં પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેસિલિટી અવેલેબલ હે, જેસે કે ક્રિકેટ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ એન્ડ ટેબલ ટેનિસ। યહાં આવી છે MKICS। MKICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપ થી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે। MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ।